तो मित्रों स्वागत है तमारो मारा यूट्यूब चैनल में। तो मित्रों आज आपने मेहड़ी बाथाउन टेटस बनाता सीखवा है, तो वीडियो ने पूरा जोजो। चैनल पर न हो तो चैनल ने सब्सक्राइब कर दो, बेल आइकन और कही दो ताकि आप दरेक आना वीडियो नोटिफिकेशन है तमने मिली रहे। और वीडियो ने लाइक न करी तो वीडियो ने लाइक कर दो, तमारा मित्रों से शेयर कर दो। तो चलो अपने हम वीडियो ने स्टार्ट करिए। सब प्रथम तुम डेमो टेटस जो लो त्यार टेटस एडिटिंग शुरू करिए। तो मित्रों अलर्ट मशीन अपने ओपन करें। अलर्ट मशीन तुम्हारा मोबाइल में ना हो तो लिंक नीचे डिस्क्रिप्शन में मिली है, त्यांथी तुम अलर्ट मशीन अपने डाउनलोड कर सको। तो अलर्ट मशीन ने ओपन कर पछी प्रोजेक्ट लखले एक ऑप्शन तुमने जोवानो मळतो छे। तो ये प्रोजेक्ट वाला ऑप्शन पर आप क्लिक करो छे। नीचे तमने डिस्क्रिप्शन में बीच में करो एक सॉन्ग तमने मिली छे, तमारे एड कर लेवानो छे। तो मित्रों तमे ज्यारे बीट में करो सॉन्ग एड करता छे त्यारे तमने आई प्रॉब्लम जोवानी मळती छे। बीट में खसे परंतु जे सॉन्ग छे नहीं होय ने वागतुं पण नहीं होय। तमे एक सर्कल तमने देखातुं छे अंग्रेजी थई गयेलो छे, तो तमारे चिंता नहीं करवानी। तमने डिस्क्रिप्शन में अने टेलिग्राम में स्टेटस छे एनी लिंक मळी जती छे, तो ए स्टेटस ने तमारी ओन अंदर एड कर लेवानुं छे। तो एथी स्टेटस हूँ एड कर लेउं छुं। तो स्टेटस ने एड कर पछी तमने डिलीट नी बाजू में थ्री डॉट देखाता छे एक मिनिट, तो तमने थ्री डॉट देखाय छे पर तमारे क्लिक करवानुं छे स्टेटस ने। અને તમારે શું કહું છું કે મને એક્સ્ટ્રા ઓડિયો કહી દેવાનો છે, એક્સ્ટ્રા ઓડિયો કહી દેવાનો છે। તે બાદ તમારે જે સ્ટેટસ છે એને પણ ડિલીટ કહી દેવાનું છે, જે પેલું સોંગ હતું નહીં નહોતું બતાવતું સોંગ, એ સોંગને પણ આપણે ડિલીટ કહી દેવાનું છે। તો અહીંથી તમે જોઈ શકશો કે જે આપણે બીટમાં કરો સોંગ છે અંદર એડ થઈ ગયેલું, તો તમારે કંઈક આ રીતનું કહી દેવાનું, તમારે પ્રોબ્લેમ નહીં આવે। ત્યારબાદ બીટમાં કરો સોંગને એડ કર્યા પછી આપણે શું કહું છું કે પાછું આપણે પ્લસની પર ક્લિક કરવાનું છે। પ્લસની પર ક્લિક કરીને મીડિયામાં જવાનું છે, મીડિયામાં જઈને અહીંથી આપણે હવે ફોટો એડ કરવાનો છે। આપણે જે ફોટા પર સ્ટેટસ બનાવવું હોય એ ફોટાને અહીંથી આપણે એડ કરી લેવાનું છે। ફોટાને એડ કર્યા પછી ફોટો તો આપણો ફૂલ સ્ક્રીનમાં છે, તો આપણે હવે શું કહીશું કે ફોટાને સોંગની જેટલો લાંબો કરી લેવાનો છે। ત્યારબાદ આપણે શું કહીશું પાછું પ્લસ પર ક્લિક કરીને મીડિયામાં જઈને અહીંથી આપણે હવે એક પીએનજી એડ કરવાનું છે, તો એક પીએનજી હું એડ કરી લઉં છું અહીંથી। તો આ વાળી પીએનજી આપણે એડ કરી લેવાનું છે। એડ કર્યા પછી તમને એક ઓપ્શન જોવા મળતો હશે મૂવી એન્ડ ટ્રાન્સફર વાળો, તો એ મૂવી એન્ડ ટ્રાન્સફરમાં જઈને બીજા નંબરવાળો તમને એક ઓપ્શન જોવા મળતો હશે રોટેડવાળો, તો એ રોટેડવાળો ઓપ્શનમાં જઈને અહીંથી તમારે જ્યાં ગોળ સર્કલ દેખાય છે એને તમારે માઇનસ 90 કરી દેવાનું છે। ત્યારબાદ તમારે શું કહ્યું કે થોડીક અહીં સાઇઝ છે થોડીક મોટી કરવાની છે, અને આને કંઈક અહીંયા આપણે સેટ કરીને મૂકી દેવાનું છે। ત્યારબાદ શું કહું છું કે પીએનજી છે આપણી આપણે એને આપણે ફોટાની જેટલી લાંબી કરી દેવાની છે। ત્યારબાદ આપણે પાછું પ્લસની પર ક્લિક કરીને મીડિયામાં જઈને એક પીએનજી એડ કરવાની છે આપણે અહીંથી। તો આ પીએનજી તમારે એડ કરવી હોય તો કરી શકો છો, બાકી તો ના કરવી તો ના કરતા, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, તમને યોગ્ય લાગે તો કરજો, મને સારી લાગે એટલા માટે હું અહીંથી એને પણ એડ કરી લીધી છે। સાઇઝ છે થોડીક મોટી રાખી દઉં છું। તો આ પીએનજીનો મતલબ એ છે કે તમે જ્યારે સોંગ છે તમે હેન્ડફ્રીમાં કે ઇયરફોનમાં સાંભળશો તો જેનો સાઉન્ડ છે સરસ આવશે એમ લખેલું છે, કે યુઝ હેડફોન બેટર એક્સપિરિયન્સ। તો એ પીએનજી પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ત્યારબાદ તમારે બ્લેન્ડિંગના ઓપોસિટમાં જવાનું છે, કન્ટ્રાસ્ટમાં જઈને અને ઓવરલી કરી દઉં કોઈ આ પ્રકારની આપણે જે પીએનજી છે દેખાતી છે। ત્યારબાદ આપણે પીએ પીએનજીને પણ બીજ પીએનજી જેટલી લાંબી કરી દેવાની છે। ત્યારબાદ આપણે શું કહું છું કે એક ઓપ્શન તમને જોવા મળતો છે, આજે આપણે ત્રણ ફોટા છે બરાબર છે, એક પહેલી લેયર છે, એક બીજી લેયર છે અને એક ત્રીજી લેયર છે, તો અહીંથી ત્રણ લેયરો છે આપણી। તો આ ત્રણ લેયરોને આપણે ભેગી કરવાની છે, ભેગી કરવા માટે આપણે શું કહું છું કે જે ઓવરખોળું ઓપ્શન તમને દેખાતો છે અને એની જોડે તમને જે ફોટો છે આ તમને ફોટો દેખાતો છે એમ માર્ક કર્યો છે, તો એ ફોટા પર તમારે દબાઈ રાખવાનો છે, હું કંઈ તમને દબાઈ રાખવાનું છે, તો કંઈ આ પ્રકારની ટીક થઈ જશે, તમે જોઈ શકશો ગો સર્કલ બને અંદર આમ ટીક થઈ ગયેલી। તો એવી તમારી ટીકો જે પીએનજી પર કહી રહ્યા છે અને બીજી પીએનજીને પણ કહી રહ્યા છે। ત્યારબાદ તમને એક ઓપ્શન જોવા મળતો છે ઉપર, તમને જે લાઈન બનેલી બરાબર છે ભૂરા કલરની, તો એ ભૂરા કલરની લાઈનમાં તમારે શું કહો છો કે પહેલો તમને આ ઓપ્શન જોવા મળતો છે, તો એ ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે, તમે જોઈ શકો છો। તો એની પર ક્લિક કરી દેવાનું છે, ક્લિક કરશો એટલે જે છે બધું ભેગું થઈ ગયેલું, તમે જોઈ શકશો કે જુદું જુદું ફોલ્ડર બની ગયેલું, ગ્રુપ એક લખેલું અને જે ત્રણ લેયર હતી એ ગેપ થઈ ગયેલી, પણ ફોટામાં તમને ત્રણને ત્રણ લેયર દેખાતી હશે। તો અહીંથી જે છે તૈયાર થઈ ગયેલું, તો એને આપણે હવે કટ કરવાનું છે, કટ કરવા માટે જે
એક તો તમે જો બે બે બીટમાં તમે જોવા મળતા હશે, એક તો છે આપણે સિંગલ અને બીજો છે ડબલ ઓવર બીટમાં. તો એ જગ્યા પર આપણે એક એક સિંગલ બીટમાં આપેલો છે, અહીંયાથી આપણે કટ નથી કરવાનું, જે આ બે બીટમાં આપેલા છે ત્યાંથી આપણે કટ કરવાનું છે. કટ કરવા માટે એની પર આપણે ક્લિક કરવાનું છે. કટ કરવા માટે જે આ ઓપ્શન છે, આ ઓપ્શન છે અને આપણે નથી લેવાના, આપણને એક ઓછો ઓપ્શન જોવા મળતો છે આ વાળો, તો એ એટલા ઓપ્શન પર આપણે ક્લિક કરી દેવાનું છે અને કંઈ આ રીતના કટ કરી દેવાનું છે. તો જો આ બીજો બીટમાં આપેલો, આ એક બીટમાં છે, આગળ આપણે કટ નથી કરવાનું છે. જે જગ્યા આપણે બે બીટમાં આપેલા છે ત્યાંથી આપણે કટ કરી દેવાનું છે. તો અહીંથી હું તમને કટ કરીને બતાવી દઉં છું. તો જે ના હોય કે બે બીટમાં કાપ્યા છે એથી આપણે કટ કરી દઉં છે. તો અહીંથી આપણે કટ કરી દીધું. ત્યારબાદ આપણે હવે શું કહેવાનું છે કે સિંગલ બીટમાં કાપેલો, તો આ સિંગલ બીટમાં થયો છે, એક જ બીટમાં છે. તો એની અંદર આપણે લાઇટિંગ કરવાનું છે, લાઇટિંગ કરવાનું છે જે સિંગલ બીટમાં કાપેલો છે એની ઉપર. તો આપણે શું કહેવાનું છે કે પ્લસની ઉપર ક્લિક કરી દેવાનું છે અને એથી એક શેપ લઈ લેવાનો છે. આવો આ શેપને આપણે ફૂલ સ્ક્રીનમાં કરી દેવાનું છે. ત્યારબાદ આપણે કલર મજાવવાનો છે, અહીંથી એનો જે કલર છે વ્હાઇટ કરી લેવાનો છે. વ્હાઇટ કલર કરી પછી આપણે શું કહેવાનું છે કે બ્રેન્ડિંગ ઓપોઝિટ મજાવવાનું છે અને કોન્ટ્રાસ્ટ મજાવવાનું છે. આ તમને કોન્ટ્રાસ્ટનો એક ઓપ્શન જોવા મળતો છે, તો એની પર ક્લિક કરીને એને ઓવરલી કરી દેવાનું છે. પહેલો તમને ઓપ્શન જોવા મળતો છે ઓવરલીનો, તો ઓવરલી કરી દેવાનું છે. તો કંઈક આ પ્રકારની લાઇટિંગ થઈ જશે આપણા ફોટા પર. તો એને આપણે હવે કટ કરી દેવાનું છે, બહુ નાની માત્રામાં એને આપણે કટ કરવાનું છે. તમે જોઈ શકો છો કે બી એની કેટલી લેયર બાકી છે અને અહીંથી આપણે એને કટ કરી દેવાનું છે. તો કટ કરવા માટે આ ઓપ્શન તમને જોવા મળતો છે, તો એની પર તમારે ક્લિક કરી દેવાનું છે અને એને આ રીતનું કટ કરી દેવાનું છે કે આ પ્રકારનું થશે. તો મને આપણે કોપી કરવાનું છે, કોપી કરવા માટે તમને એક ઓપ્શન જોવા મળતો છે, પ્લસ છે અને એક અંદર બે બોક્સ દેખાતા હશે. તો એની પર તમે ક્લિક કરો છો, ક્લિક કરશો એટલે તમને અહીંથી ડુપ્લિકેટનો એક ઓપ્શન જોવા મળતો છે. પછી સિલેક્ટ ઓલ લેયર, તો આપણે ખાલી એક જ લેયરને કોપી કરવાનું છે. તો એના માટે આપણે જે કોપી લેયર લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અને એને કોપી કરી દેવાનું છે. અને જે આપણે એક બીટમાં કાપેલા છે એને પેસ્ટ કરી દેવાનું છે. જે સિંગલ બીટમાં કાપેલા છે એથી આપણે કટ કરી દઈશું ફટાફટ. કટ હું સોરી, ફટાફટ હું ઓવરલી મૂકી દઉં છું. તો આપણે સિંગલ બીટમાં કાપ્યા ત્યાં આગળ આપણે લાઇટિંગ કરી દીધું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે જે બે બીટમાં કાપ્યા હતા, ધારો કે આ જે ઓવર છે એની અંદર આપણે એફેક્ટ મૂકવાનો છે. એફેક્ટ મૂકવા માટે આપણે થોડુંક બેક જવું પડશે. બેક જ્યાં પછી આ એફેક્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને. આ એફેક્ટને તમારે એડ કરી દેવાનું છે એલર્ટ મશીનમાં અને એને કોપી કરીને આપણે પહેલાંમાં પેસ્ટ કરી દઈશું. કોપી કરવા માટે પોતાની પર ક્લિક કરવાનું છે. એફેક્ટ લખેલો કોઈ ઓપ્શન જોવા મળતો છે, તો એની પર તમે ક્લિક કરી દેજો. ક્લિક કર્યા પછી તમને થ્રી ડોટ દેખાતા છે અહીંયા ખૂણામાં, તો એની પર ક્લિક કરીને કોપી એફેક્ટ લખેલું છે. તો એની પર ક્લિક કરીને કોપી એફેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આ પ્રોજેક્ટ પર આવી જવાનું છે અને આપણે જે બે બીટ માર્ક આપેલા હતા અને જે જગ્યાએ આપણે કટ કરેલો હતો બે બીટ માર્ક, તો એના આપણે પેસ્ટ કરી દેવાનું છે. તો આ પ્રકારનું થશે તમે જોઈ શકો છો. તો અહીંથી આપણે જે જગ્યાએ કટ કરેલો હતો એ જગ્યાએ આપણે પેસ્ટ કરી દેવાનું છે. તો આ પ્રકારનું બહુ સરસ મજાનું થતું હશે. તો અહીંથી હું પેસ્ટ કરી દઉં છું એફેક્ટને. તો અહીંથી આપણે જે એફેક્ટ છે એ પેસ્ટ કરી દીધો છે, તમે જોઈ શકો છો કે આ પ્રકારનું થતું હશે. તો આની અંદર આપણે હવે એક ફ્રેમ મૂકવાનું છે. ફ્રેમ મૂકવા માટે આપણે ક્લોઝ પર ક્લિક કરીને મીડિયામાં જવાનું છે. મીડિયામાં જઈને ત્યાં આપણે હવે એક ફ્રેમ મૂકી દઈશું. તો આ ફ્રેમને આપણે એની અંદર એડ કરી લેવાનું છે. ફ્રેમને પણ આપણે 100 જેટલી લાંબી કરી દેવાની છે. ત્યારે બધા બધું હવે શું કહો છો કે એની અંદર આપણે એફેક્ટ મૂકવાનો બાકી, તો સોરી બાકી છે. તો આપણે એફેક્ટની અંદર મૂકવાનો છે. એફેક્ટ મૂકવા માટે પ્લસની પર ક્લિક કરીને મીડિયામાં જઈને તે એફેક્ટ હું શોધીને મૂકી દઉં છું. તો આ બ્લેક સ્ક્રીન ટેમ્પલેટને આપણે એડ કરીએ છે. તો બ્લેક સ્ક્રીન ટેમ્પલેટને આપણે ફૂલ સ્ક્રીનમાં કરી દેવાનું છે. થ્રી ડોટની પર ક્લિક કરીને ફિલ કમ્પ્લીટ સેટ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે જે સ્પીકરનો ઓપ્શન જોવા મળે છે એની પર ક્લિક કરીને ઓન છે 0 અવાજ કરી દેવાનો છે. બ્લેન્ડિંગ અને ઓપેસિટીમાં જઈને લાઇટિંગમાં જઈને સ્ક્રીન કરી દેવાનો છે. અને આપણે હવે જોઈ લેવાનું છે કે એને જે વર્ધની લેયર હોય એને આપણે કટ કરી લેવાનું છે. એટલે એને કટ કરી લેવાનું છે આપણે. તો અહીંથી જે આપણે હવે ટેટસ છે એ પૂરું તૈયાર થઈ ગયેલું છે. હવે તમને લાગતું હોય કે તમને બીજો ઇફેક્ટ બીજું બ્લેક સ્ક્રીન ટેમ્પલેટ મૂકવું તો તમે મૂકી શકો છો, પણ હવે હું નહીં મૂકું કારણ કે આપણે ટેટસ પૂરું તૈયાર થઈ ગયેલું. તો અહીં હું એક્સપોર્ટ કરું છું. એક્સપોર્ટ કરવા માટે એક ઓપ્શન તમને જોવા મળતો છે સેટિંગ બાજુમાં, એક એરો તમને જોવા મળતો હશે. એની પર તમે ક્લિક કરશો તો એક્સપોર્ટ લખેલો ઓપ્શન તમને જોવાનું મળી જશે. તો એથી તમે એક્સપોર્ટ કરી લો છો. બી એક્સપોર્ટ નહીં કરું કારણ કે મારે લોગો મૂકવાનું બાકી છે. ત્યારબાદ હું એક્સપોર્ટ કરી લઈશ. તો તમને વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જણાવજો. ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં તમને આવી જ એડિટિંગની વિડીયો જોવાની મળશે. તો મળીએ આપણા આવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.